નમસ્તે બાળકો, કેમ છો? હવે તમારી પરીક્ષા આવી ગઈ છે, નજીક, ખબર છે ને? પરીક્ષામાં શું પૂછાશે? તમારી આઈડિયલ બુકની અંદરથી પહેલાં આવશે તમારે સ્વર અને વ્યંજન, એ ઓળખવાના અને એમાં રાઇટ કરવાનું આવશે. આગળ તમારે કોઈ જે વ્યંજન આપેલો હોય ને એ જ ઓળખીને એમાં ખાનામાં રાઇટ કરવાનું. હવે જો તમને પરીક્ષામાં પૂછાય, માનો કે ય પૂછાય, તો આ ચાર ખાનામાં જે જે અક્ષર આપ્યો એમાંથી ય શોધી અને યના ખાનામાં રાઇટ કરવાનું. પછી એમ કે પ, તો પ ના ખાનામાં રાઇટ કરવાનું, કે જો આમાં તમને દેખાય જ છે કે પમાં રાઇટ કરેલું છે. પછી ટ શોધવાનું, તો કે ડ સ ઢ અને ટ આપેલો હોય તો ટમાં રાઇટ કરવાનું. તો આ રીતે સ્વર અને વ્યંજન પૂછાશે. પછી તમને આવશે બારક્ષરી. બારક્ષરીની અંદર તમારે કેવી રીતના પૂછાશે? તમારે બુકની અંદર છે જો બારક્ષરીમાં, કે આગળ આપેલું હોય કે ત ને તા અધૂરી હોય ને પૂરી કરવાની થશે બારક્ષરી. પછી ત ને રસવાય તી તમારે લખવાની, દીર્ઘય આપેલી હોય તો રસવાય કરવાની, અને રસવાયનું ખાનું આપેલું હોય તો દીર્ઘય લખવાની. પછી પૂરા કરવાની, એમ જ્યાં જ્યાં જગ્યા હોય ને જય જે કીધી હોય એની લખવાની. પછી તી પછી શું આવે? તો કે તું આવે, તને રસવાવાળું તું. હવે બીજી લાઈન ચની ચાલુ થઈ છે, પણ ક્યાંથી ચાલુ થાય? એક માત્ર ચને, એક માત્ર ચે. પછી લખવાના ચને બે માત્રા. પછી ચને કાનો માત્ર અને આપેલું હોય કે ન આપેલું હોય તો અધૂરું તમારે જ્યાં સુધી બાકી હોય ત્યાં સુધી પૂરું કરવાનું. પછી એમ કે હી, હણે રસવાય હી થાય. પછી હણે દીર્ઘાય હી, હણે રસવાવાળું હું, અને દીર્ઘાવાળું હું, અને હણે એક માત્ર એ. તો આમાંથી જે જે ખાનું ખાલી હોય ને તમારે પૂરું કરવાનું. પછી માનો કે ભે આપેલું નથી, આગળ જ બાકી રાખ્યું હોય તો ભણે એક માત્ર ભે. પછી ભઈ, ભો, ભવ અને ભમ. તો આ રીતે તમારે બધી બારક્ષરી પૂરી કરવાની આવશે. પછી તમને કીધું હતું 1 થી 20 ગિનતી કીધી હતી, યાદ છે ને? કે પરીક્ષાની અંદર ગિનતી પૂછાશે તમારે. તમારી બુકની અંદર છે જો ગિનતી, એમાં 1 થી 20 સુધી યાદ રાખવાની છે. એનું જોડકું આવશે તમને, કે 1 થી 20 કેવી રીતના પૂછાશે. હવે આ તમને ગિનતી આપેલી છે, જુઓ. 10 આ બાજુ છે, 10 આ બાજુ, એટલે 20 ગિનતી છે. અહીં સુધી બે પૂછાશે. તો હવે એના આધારે તમારે આ રીતે જોડકું પૂછાશે, કે આપેલા અંકો આપેલા હોય અને સામે હિન્દીના અક્ષર આપેલા હોય તો એને યોગ્ય અક્ષરે જોડવાના આવે. માનો કે આ શું છે? 13. તો આમાંથી ગોતવાના કે 13 હ. પછી 7 આપેલા હોય તો 7. પછી 16 હ. પછી 26. પછી 23. 20. 15 હ. અને 28. તો આ રીતે જોડકું જોડવાનું થશે. અને કા પછી તમને એમ કહે કે હિન્દીના અક્ષર આપેલા હોય એની સામે તમારે શબ્દોમાં લખો, તો આ શું દેખાય તમને? તો કે 5. તો તમારે હિન્દીમાં શબ્દમાં આ રીતે લખવાના 5. પછી માનો આને શું કહેવાય? તો કે 16 હ. તો હિન્દીમાં લખવાનું 16. પછી 29. પછી આને શું દેખાય છે તમને? જુઓ જોઈએ 17 હ. 11 હ. તો આ રીતે હિન્દી અક્ષરમાં તમારે લખવાનું થશે. એટલે તમારે આ બે લાઈન છે હિન્દીની અને આકડા સંખ્યામાં બે બાકી કરી લેવાની છે 1 થી 20 સુધીની. પછી તમારે શાકભાજી આવશે, બરાબર છે ને? શાકભાજીની અંદર કેવી રીતના પૂછાય? તો કે માનો કે આ છે બટાકા. ગુજરાતીમાં આપેલા હોય તો એનું હિન્દી લખવાનું કહે તો આલુ લખવાનું, અને હિન્દીમાંથી ગુજરાતી કરવાનું કહે તો એને બટાકા કહેવાના એમ. અને જો ચિત્ર આપેલા હોય તો એ જોઈ જોઈને પણ તમારે હિન્દીમાં લખવાનું થશે. આ શું કહેવાય? તો કે ભીંડો. પણ એ ગુજરાતીમાં, પણ હિન્દીમાં કહેવાય ભીંડી. પછી દૂધીને શું કહેવાય? લૌકી. પછી આને શું કહેવાય? વટાણાને મટર. પછી ફૂલકોબી. તો આ રીતે હિન્દી શબ્દ બધા યાદ રાખવાના. ગાજર, મૂલી, બંધગોબી, બેંગણ, ટમાટર, કરેલા, પછી મિર્ચ. અને કા પછી જો તમને પરીક્ષામાં આ રીતે પૂછાય બધા શાકભાજીના નામ આપેલા હોય અને પછી એમાંથી તમારે જોઈ જોઈને બધું એરા બતાવેલો હોય તેમાં નામ લખતું જવાનું, કે ગાજર, લૌકી. પછી ફળ આવે,
તો ફળના નામે યાદ રાખવાના કે આ શું દેખાય છે, તો કે આમ. પછી આને શું કહેવાય, તો કે કેલા. કેળું આપેલું હોય તો કે કેલા લખવાનું, ગુજરાતીનું હિન્દી કહીએ તો કેલા લખવાનું. પછી નારંગી, દાડમને શું કહેવાય, અનાર. તો આ રીતે ફળના નામ લખવાના. પછી તમને પૂછાય ફૂલના નામ, તો આને કહેવાય ગુલાબ. પછી શું દેખાય છે, કમળ. પણ હિન્દીમાં લખવાનું થશે, ગુજરાતીનું હિન્દીમાં પૂછાય તો હિન્દીમાં લખવાનું તમારે, કે કમળ. તેને હિન્દીમાં લખો તો કે કમળ. જાસૂદ, તો કેને કહેવાય ગુડહલ. પછી મોગરો, તો કેને કહેવાય મોગરા. તો આ રીતે તમારે પરીક્ષાની અંદર બધું સરસ અક્ષરે લખવાનું છે. પછી કહાનીના આધાર ઉપર પ્રશ્નના જવાબ આવશે તમારે, કે કહાની પ્યાસા કૌવા કહાની છે, ખબર છે ને, કે એક કાગડો છે ને પાણી પીવું હતું, તો ક્યાં ગયો, તો ઘોડો દેખાણ એની પાસે ગયો, પણ પાણી ઊંડું હતું તો શું કર્યું, એને અંદર કાંકરા નાખતો ગયો તો પાણી ઉપર આવીને પછી પી લીધું. તો એ રીતે તમને કહાણીના આધાર પર પ્રશ્ન પૂછાય કે ઘોડે મેં ક્યાં થા, આ ઘોડો હતો ને, ઘોડામાં શું હતું, તો કે પાણી. એમ તો એનો જવાબમાં લખવાનું ઘોડે મેં પાણી થા. પછી કૌવા બેચેન ક્યો થા, તો કે કૌવે કો પ્યાસ લગી થી એટલે બેચેન થા. કૌવાને ક્યાં દેખા, તો કે કૌવાને એક પેડ કે નીચે એક ઘડા દેખા. તો આ રીતે તમારે પરીક્ષાની અંદર બધા પ્રશ્ન જવાબ સરસ રીતે લખવાના થશે. અને મેરા કૂતા વિશે નિબંધ આવશે, કે મેરા કૂતા વિશે ચાર પાંચ વાક્ય લખો. તો તમારે કૂતા વિશે નિબંધ વાંચતું જવાનું પાકું રાખવાનું યાદ કરીને. પછી કે કૂતા કા નામ ક્યા હૈ, તો કે એનું નામ ટાઈગર હૈ, એ છોટા કૂતા હૈ, ઇસકા રંગ સફેદ હોતા હૈ, એ રીતે તમારે બધું લખવાનું છે.